આપણે ત્યાં ગ્રામીણ સ્તરે એક વાત વારંવાર કહેવામાં આવતી હોય છે કે ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી. આ વાતને વર્તમાન સરકારે સારી રીતે જાણીને તેને વાસ્તવમાં ધરાતલ પર કાર્યરત કરી છે. આપણે ત્યાં ચોમાસામાં વરસાદ પડે છે ત્યારે તેનો સંગ્રહ ન થવાને કારણે પાણી વહી જાય છે. વરસાદ રૂપે વરસેલા પાણીને આ ધરતીમાં જ ઉતારીને ભૂતળ જળ ઊંચા લાવી શકાય છે. આ ઉપરાંત ચોમાસા સિવાયની ઋતુમાં આ સંગ્રહિત પાણીનો ઉપયોગ કરીને એક કરતાં વધુ ઋતુમાં આ પાણીનો ઉપયોગ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકાય છે. વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોની આવકને બમણી કરીને કૃષિકારોને આર્થિક રીતે પગભર બનાવવા માટે કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ દ્વારા પ્રયાસ કરી રહ્યા છે. તો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ગુજરાત સરકારે પણ સુજલામ સુફલામ અભિયાનની સફળતાની પરિપાટીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ આ અભિયાનની શરૂઆત કરવાનો સ્તુત્ય નિર્ણય કરવામાં આવ્યો હતો. વરસાદની ઋતુમાં ધરતી પર વરસતું પાણી એ અમૃત છે અને તેને ભગવાનની પ્રસાદી માનીને તેના એક એક ટીપાનો સંગ્રહ કરીને તેનો સદુપયોગ કરવાનું આ કૃષિલક્ષી અભિયાન છે. પહેલા પાણીના અભાવે ચોમાસા સિવાયની ઋતુમાં ખેતી કરી શકાતી ન હતી. તેને બદલે રાજ્યના કૃષિકારો હવે બે નહીં પણ ત્રણ સિઝન લઈને દેશના સકળ ઘરેલું ઉત્પાદનમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. પેરા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 74,509 કામો હાથ ધરીને જળ સંગ્રહ ક્ષમતામાં 86,196 લાખ ઘનફૂટનો વધારો થયો છે. 56,778 કિલોમીટર લંબાઈમાં નહેરો તેમજ 57,000 કિલોમીટર લંબાઈના નહેરો કાંસના સફાઈ કામો વ્યાપકપણે હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત 177 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે. તેની સફળતાની પારા સીસી છે. રાજ્ય માટે મહત્વપૂર્ણ એવા સુજલામ સુફલામ જળ અભિયાનના 6ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો. આ અભિયાનને મળી રહેલા અપ્રતિમ પ્રતિસાદ અને લોકલાગણીને માન આપી રાજ્ય સરકારે આ વર્ષે અભિયાન વધુ સમય ચાલુ રાખી 104 દિવસનું રાખવાનો અભિગમ અપનાવ્યો છે. રાજ્ય સરકારે લોકહિતલક્ષી અભિગમ અપનાવી આ વર્ષે માટી ખોદાણના કામ માટેનો ભાવ પ્રતિ ઘન મીટર ₹40 થી વધારીને ₹52 કરવામાં આવ્યો છે.